નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ છોટી છોટી બાતેમાં તો આજે હું વાળ વધારવા માટે એક એવો ઘરેલો નુસ્ખો લઈને આવી છું જેને તમે ખાલી બે વીક સુધી તમારા રેગ્યુલર હેર ઓઇલની જગ્યાએ વાપરશો તો તમારા વાળ એટલા વધારે જલ્દીથી વધશે કે તમારે બીજી કોઈ પણ વસ્તુ કે તેલ વાપરવાની જરૂર જ નહીં પડે કેમ કે આ તેલ એકમાત્ર એવું તેલ છે જે વાળના ગ્રોથને જલ્દીથી વધારવાથી લઈને વાળ ઉતરવાની પ્રોબ્લેમને તરત જ રોકે છે અને પાતરા વાળને જાડા અને વધારે ઘાટા પણ બનાવે છે તો ચાલો જોતા રહો તમારે આ તેલને કેવી રીતે બનાવવાનું છે કેવી રીતે વાપરવાનું છે અને કેવી રીતે આ તેલને તમે સ્ટોર કરીને રાખી શકો છો પણ આગળ વધવાની પહેલાં મિત્રો જો તમને આ પ્રકારના વિડીયો જોવાનું પસંદ છે તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો તો આ તેલને બનાવવા માટે સૌથી પહેલાં આપણને જોઈએ છે વાળ માટે સૌથી સારી એવી મેથીના દાણા તો અહીંયા આપણે મેથીના દાણાનો બારીક પાવડર બનાવી લેવાનો છે આ માટે મેથીને ગ્રાઇન્ડરમાં લઈને સારી રીતે પીસી લેવાની છે અને પછી તેને એક ગરણીમાં ગાળી લેવાની છે જેથી ખાલી બારીક પાવડર આપણને મળે હવે એક બાઉલમાં ત્રીસ એમએલ જેટલું કોકોનટ ઓઇલ એટલે કે નારિયેલનું તેલ અને વીસ એમએલ જેટલું કેસ્ટર ઓઇલ એટલે કે એરંડીનું તેલ લેવાનું છે પછી આપણે આ તેલમાં ત્રણથી ચાર ચમચી મેથી દાણાનો બારીક પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લેવાનું છે હવે તેલને તૈયાર કરવા માટે એક પેન કે વાસણમાં પાણી લઈ તેને ગરમ કરી લેવાનું છે અને પછી પાણી ગરમ થયા પછી તેની ઉપર એક બાઉલ કે વાટકીમાં આપણે મિક્સ કરેલું તેલ મૂકવાનું છે અને આ તેલને આમ લગભગ દસ મિનિટ સુધી ગરમ કરવાનું છે હા મિત્રો યાદ રાખજો કે આપણે તેલને સીધું જ ગરમ નથી કરવાનું બસ આમ જ ડબલ બોઇલર પ્રોસેસથી ગરમ કરી લેવાનું છે આવી રીતે તેલને ગરમ કરવાથી મેથીમાં જેટલા પણ સારા તત્વો હોય છે એ તેલમાં ભળી જાય છે અને આપણું તેલ સારી રીતે તૈયાર થઈ જાય છે મિત્રો તમે ઈચ્છો તો આ તેલને તડકામાં રાખીને પણ બનાવી શકો છો પણ એના માટે તમારે આ મિક્સરને થી ત્રણ વીક સુધી તડકામાં રાખવું જરૂરી છે તો મિત્રો દસ મિનિટ પછી આપણું આ તેલ એકદમ રેડી થઈ જાય છે હવે આપણે આ તેલને એક કાચની બોટલમાં સ્ટોર કરી લેવાનું છે અને આ તેલને આપણે સામાન્ય તાપમાનમાં બેથી ત્રણ મહિના સુધી એમ જ રાખી શકીએ છીએ તો ચાલો હવે આપણે જાણીએ કે આ તેલને વાપરવાની સાચી રીત શું છે અને કેવી રીતે આ તેલને વાપરવું જોઈએ તો મિત્રો આ તેલને વાપરતા પહેલાં થોડું ગરમ ચોક્કસ કરી લેવાનો છે પછી એક વાટકીમાં ત્રણથી ચાર ચમચી તેલ લઈને આપણા હાથથી વાળના ભાગ કરીને આંગળીઓથી થોડું થોડું તેલ બધા ભાગના મૂળ સુધી બરાબર લગાવવાનું છે સાથે સાથે આંગળીઓથી ગોળ ગોળ મસાજ કરતા રહો જેથી વાળના મૂળની અંદર સુધી આ તેલ બરાબર પહોંચી જાય અને પછી કોશિશ કરજો કે માથું આગળની બાજુ નીચે કરીને વાળને આગળ કરીને વાળને બરાબર મસાજ કરવાની કેમ કે આનાથી આપણા માથામાં બ્લડ સર્ક્યુલેશન વધી જાય છે અને આપણા વાળનો ગ્રોથ વધારે થાય છે હવે આમ તેલને વાળમાં લગાવ્યા પછી આ તેલને વાળમાં લગભગ એક કલાક સુધી રાખવા દો અને પછી આપણે વાળને ધોઈ શકીએ છીએ અને જો તમે ઈચ્છો તો આ વાળને રાતે લગાવીને સવાર સુધી પણ રાખી શકો છો તો મિત્રો આવી રીતે આપણે આ જાદુઈ તેલને બનાવવાનું છે અને તેનો ઉપયોગ કરવાનો છે અને આમ બસ સાત દિવસ ઉપયોગ કરીને જોજો એટલી અદ્ભુત અસર તમને જોવા મળશે કે તમે જાતે જ આવીને મને કમેન્ટ કરીને જણાવશો સાથે જ મિત્રો એટલું અદ્ભુત રિઝલ્ટ આપે છે આ તેલ તો મિત્રો આ હતો અમારો આજનો વિડીયો તો આ તમે જરૂરથી ટ્રાય કરીને જોજો અને જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ